નમસ્કાર. એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામમાં આજે અમારી સાથે ઉપસ્થિત છે અહીંયા ડૉક્ટર હિતેશભાઈ માખીજા. હિતેશભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અમારા આ કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર મેટર્નિટી એન્ડોસ્કોપી એન્ડ IVF સેન્ટર સુરત. એમના સહયોગથી આ કાર્યક્રમ અમે કરી રહ્યા છે અને બોર્ડની એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે, એટલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અમારા માધ્યમ દ્વારા અમે આપી રહ્યા છે. અને આજનો જે અમારો ટોપિક છે કે પરીક્ષાના હાવને બદલે પરીક્ષાને એક ઉત્સવ બનાવીએ અને પરીક્ષાના ડરથી બચવા માટેની જે ટીપ્સ અને ગાઈડન્સ આપણે હિતેશભાઈ પાસેથી આજે લઈશું. અમારી સાથે પીનાબેન ઠક્કર પણ અહીંયા ઉપસ્થિત છે. પીનાજી, આપનું પણ સ્વાગત કરું છું અને પીનાજી થોડી હિતેશભાઈ વિશે માહિતી આપશે. નમસ્કાર દર્શક મિત્રો, લગભગ છેલ્લા એક વીકથી આપણે એક્ઝોટિક વેબ મીડિયામાં એજ્યુકેશન સિરીઝ ચલાવી રહ્યા છે. ઘણા બધા તજજ્ઞોએ વિદ્યાર્થીઓને અલગ અલગ વિષય ઉપર પરીક્ષા કેવી રીતે આપવી અને પરીક્ષાના સબ્જેક્ટ વિશે વાતો કરી છે. આજે આપણી સાથે એક વિશિષ્ટ વ્યક્તિ ઉપસ્થિત છે. એ તમને થોડાક અલગ પાયા ઉપર વાત કરવાના છે કે પરીક્ષા તો છે જ, એ બધી જ પરીક્ષાઓ આવે તેમ જ છે, પણ એ પરીક્ષાને રસમય કેવી રીતે બનાવવાની અને પરીક્ષાને માણવી કેવી રીતે, એન્જોય ધ એક્ઝામ્સ, એવો એમના ટોપિકની સાથે અહીંયા ઉપસ્થિત છે હિતેશભાઈ માખીજા, જેઓ 25 વર્ષથી એજ્યુકેશન સિસ્ટમની સાથે સંકળાયેલા છે. એઓને એવોર્ડ પણ મળ્યો છે HRD મિનિસ્ટ્રી એટ 2014 રિગાર્ડિંગ ટુ ઇનોવેશન ઇન એજ્યુકેશન એન્ડ એડમિશન. તો આવા હિતેશભાઈ માખીજાની પાસેથી આપણે ઘણી બધી વાતો સાંભળીશું. તેઓ એજ્યુકેશનને કેવી રીતે એન્જોય કરવાનું કહે છે, કેવી રીતે એજ્યુકેશન સિસ્ટમ આગળ વધશે એ વિશેની વાતો કરશું. હું યામિનીબેનને કહીશ કે તેમને આજના ક્વેશ્ચન જેઓ એમના માટે આવ્યા છે એના વિશેથી વાત કરે. હિતેશભાઈ, ફરીથી સ્વાગત છે આપનું. પણ આજનો આપણો જે સબ્જેક્ટ રહ્યો છે કે પરીક્ષાના હાવને બદલે પરીક્ષાને આપણે એક ઉત્સવ બનાવીએ અને પરીક્ષાનો જે વિદ્યાર્થીઓને ડર છે તો એ ડરમાંથી બચવા માટે તેઓને આજે આપણે ટિપ્સ પણ આપીશું. પણ સૌથી પહેલાં મારો પ્રશ્ન એ રહેશે સર કે આપણે જે આજનો સબ્જેક્ટ છે એના માટે આપ થોડી વાત કરો. આજે એન્જોય એક્ઝામિનેશન, જ્યારે આપણે એવી વાત કરતા હોય કે એક્ઝામ છે આનંદદાયી હોવી જોઈએ, ત્યારે સૌ પહેલાં આપણે વિચારીએ કે આજના સમયની અંદર એજ્યુકેશનની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ. કોઈને પણ પૂછવામાં આવે તો ફક્ત એટલું કહેવામાં આવે કે એજ્યુકેશન એટલે બુક, એજ્યુકેશન એટલે સિલેબસ, લર્નિંગ, ટીચિંગ, એક્ઝામ અને રિઝલ્ટ. આટલી વસ્તુ આવી ગઈ એટલે એજ્યુકેશન છે પૂર્ણ થઈ ગયું છે. આવી માન્યતાઓ માતા પિતાના મગજમાં પણ છે જ, પણ ખરા અર્થમાં એજ્યુકેશન એટલે તમને કોઈ પણ રીતે અલગ રીતે જીવવાનો આનંદ મળે છે, તમે તમારા જીવનમાં સફળ થાવ છો. એના માટે શેક્સપિયરે એવું કીધું છે કે વી કેન ફ્લાય ઓન ધી હેવન વિથ ધી વિંગ્સ ઓફ એજ્યુકેશન. જો આપણે સ્વર્ગ સુધી પણ પહોંચી શકીએ એવો આનંદ જે અપાવે એવું એજ્યુકેશન એ ખરા અર્થમાં હોવું જોઈએ. સર, વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણની વ્યાખ્યા શું છે? એજ્યુકેશન આપણને જીવવા માટે આનંદ આવે એ જ એજ્યુકેશનની સૌથી મોટામાં મોટી વ્યાખ્યા છે. અને જો આજના સમયમાં એજ્યુકેશન મેળવે છે એની પાછળ એમનો હેતુ એવો હોય છે કે મારે ફક્ત જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન મેળવવું, જેનાથી મને કંઈક નોકરી મળે, જેમનાથી મારી કારકિર્દીનું ઘડતર થાય, એવા કેટલાય વ્યક્તિઓ દુનિયામાં છે કે જે કદાચ રેન્કર છે પણ એને ખબર નથી કે મારે મારા પરિવાર સાથે કેમ રહેવું, મારા માતા પિતા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, મિત્રતા નામની પણ કોઈ ચીજ છે, સમાજ સાથે પણ મારું તાદાત્મ્ય હોવું જોઈએ. જો એ ન ખબર હોય તો કદાચ એ કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હોઈ શકે, પણ ખરા અર્થમાં એ એજ્યુકેટેડ કહી શકાય નહીં. એટલા માટે જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન,
લાઈફ ઓરિયન્ટેડ એજ્યુકેશન અને રિઝલ્ટ ઓરિયન્ટેડ એજ્યુકેશન આ ત્રણેય પ્રકારનો સંગમ થાય એ ખરા અર્થમાં એજ્યુકેટેડ છે એવું કહી શકાય. સર, શિક્ષણ કયા પ્રકારનું હોવું જોઈએ? હવે જે શિક્ષણના પ્રકારની વાત કરીએ તો આજના સમયની અંદર કદાચ આપણને સાંભળવું ન ગમે તો પણ એ વસ્તુ સ્વીકારવી જ પડે કે આજનું જે પણ એજ્યુકેશન છે એ ફક્ત ને ફક્ત જોબ ઓરિયન્ટેડ એજ્યુકેશન છે. પણ ખરેખર લાઈફ ઓરિયન્ટેડ એજ્યુકેશન છે મળવું જોઈએ એ દિશામાં આપની ચેનલ અને એવા ઘણા બધા મિત્રો અને ઘણી બધી સંસ્થાઓ પ્રયત્ન કરે છે, એમના પરિણામો છે આપણને ક્રમશઃ મળતા જાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ આના માટે છે. જી, પણ સર, આજનું જે જનરેશન છે એને જલ્દીથી જોબ રિક્વાયરમેન્ટ હોય છે એવું કહી શકાય, અને જલ્દીથી લોકો પગભર થવા માંગતા હોય છે, એટલા માટે આ જરૂરી છે એવું કહી શકાય. એટલે એમાં એ લોકોનો વાંક નથી, પણ સિસ્ટમ જો થોડી ચેન્જ થાય તો કદાચ વધારે સારી રીતના એ લોકોને ભણવાની સાથે સાથે જોબ પણ જો મળી જતી હોય તો વધારે સારું રહે એવું આપણે કહી શકાય. કઈ એવી સિસ્ટમ છે સર કે જેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે? વિદ્યાર્થીની આસપાસ એવી બાબતો જોડાયેલી છે કે એ ચુંગાલની અંદરથી જો એ યોગ્ય રીતે બહાર નીકળી જાય તો એ ખૂબ સફળતા પ્રાપ્ત કરી શકે, અને જો એ ન નીકળે તો કદાચ ન ધારેલી નિષ્ફળતાઓ પણ એમણે સહન કરવી પડે. વિદ્યાર્થીની સાથે શું જોડાયેલું છે? સૌથી પહેલા વિદ્યાર્થી શબ્દ આવે એટલે શાળા શબ્દ એની સાથે જોડાઈ જાય. વિદ્યાર્થી આવે એટલે શિક્ષક આવે. વિદ્યાર્થી આવે એટલે એમને હંમેશા સૂચન કરવા માટે તત્પર એવા માતા પિતા આવે. વિદ્યાર્થીને હંમેશા વણ માગી સલાહ આપવા વાળો સમાજ છે એ હંમેશાને માટે તૈયાર હોય છે. વિદ્યાર્થીની આસપાસ એમના મિત્રો પણ આ પરિસ્થિતિમાં જોડાયેલા છે. આ બધા જ પરિબળો છે ને એ વિદ્યાર્થીની આસપાસ એવા ચીટકીને જોડાયેલા છે કે કદાચ જો એમને યોગ્ય દિશા મળે ને તો આ વિદ્યાર્થીને એ આકાશને આંબવાની તાકાત સુધી પહોંચાડી શકે એવી શક્તિ આ પરિબળોની અંદર છે. જી સર, પણ જો આ બધી સિસ્ટમ વિદ્યાર્થીઓને સારું પરિણામ મેળવવા માટે મદદરૂપ થઈ શકતી હોય તો પણ વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે સ્ટ્રેસ અને તાણ અનુભવે છે, તો એના માટે શું કરવું જોઈએ વિદ્યાર્થીએ? બિલકુલ, બાઇબલમાં એક એવું પ્રસિદ્ધ કથન છે કે એઝ એ મેન થિંક એચ, એટલે કે માણસ જે ધારે તે બની શકે, પણ જો ધારે તો. અમારા કાઠિયાવાડમાં એવી કહેવત છે કે ઘી અને ઘાસલેટ એમાં શું ફેર, માણસ જે ધારે તે કરી શકે પણ જો ધારે તો, એટલે ઘી અને ઘાસલેટ જેટલો તફાવત છે. પણ તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે કે જો આટલા બધા પરિબળો એમને મદદ કરતા હોવા છતાં પણ આજે વિદ્યાર્થી સ્ટ્રેસ અનુભવે છે એ હકીકત છે. જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય એમાં પણ ખાસ કરીને આપણે આજનો જે વિષય છે બોર્ડની એક્ઝામ, કે બોર્ડ શબ્દ અને પાછો એક્ઝામ, આ બંને શબ્દો જ્યારે ભેગા મળે અને એ તૈયારીઓ એ તારીખ જેમ જેમ નજીક આવતી જાય એમ હોશ કોશ છે એ વિદ્યાર્થીઓને તો ઉડી જાય છે, પણ માતા પિતા શિક્ષકો સમાજ બધા જ છે એ દિવેલિયું મોઢું કરીને જોવા મળતા હોય છે. ત્યારે મારે આપની ચેનલના માધ્યમથી એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ એક્ઝામના સમયે પણ આનંદમાં કેમ રહી શકે? મારે તમને જો સૌ પ્રથમ એવું કહેવું હોય તો તમને હું ચોક્કસ કહું કે એક્ઝામના સમયમાં આનંદિત રહેવું હોય તો પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી છે. નહીં કે મારે બધું વાંચી લેવું છે ને હું વાંચીશ બધું તો જ મને યાદ રહેશે. સૌ પ્રથમ સંપૂર્ણપણે ઊંઘ ન લેતા હોય તો આપણું રિઝલ્ટની અંદર ઘટાડો થવાની શક્યતા છે, તમને ગમે કે ન ગમે. ક્યાંક તમે એવું સાંભળ્યું હોય કે ફૂડ ખાવાની અંદર ફૂડ લેવામાં કાળજી રાખવી જોઈએ,
પણ હું તમને એવું કહું છું કે તમને જે મજા આવે ને એ ખાવું જોઈએ, ફક્ત એનાથી તમને તમારી તબિયત બગડવી નહીં જોઈએ. 5, 10 દિવસ, 7 દિવસ જેટલો પણ સમય એક્ઝામનો હોય ત્યારે ભૂલી જવું જોઈએ કે મારી બોડી છે, મારું વજન વધી જશે, મને આમ થઈ જશે, મને તેમ થઈ જશે. તમારું એક જ ધ્યેય છે કે હું વાંચું, લખું, ભણું, એમાં મને મજા આવવી જોઈએ. અને એ મજા આવતી વખતે જો મને એમ થાય કે હેલ્ધી પીઝા છે અને પીઝા ખાવાથી મારી તબિયત નહીં બગડે, તો પીઝા પણ ખાવા જોઈએ, પણ હેલ્ધી હોવા જોઈએ. આ પહેલા કહું છું, યસ, હાઇજેનિક ફૂડ લેવાથી કોઈ તકલીફ નથી. અને આ ફક્ત હું એક્ઝામ દરમિયાનની વાત કરું છું, એટલે કોઈ વિદ્યાર્થી મિત્રો આનો જુદો અર્થ ન લીએ કે આખું વર્ષ અમે જે કરીએ છીએ એ બરોબર છે. સૌ પ્રથમ જ્યારે પણ એક્ઝામ આવે છે એના 2 દિવસ પહેલા તમારે તમારા ટેબલ ઉપર કેટલી બુકમાંથી એક્ઝામનું વાંચન કરવાનું છે નક્કી હોવું જોઈએ. અમે કેટલા બધા એવા વિદ્યાર્થી એવા જોયા છે કે એમના રૂમમાં એમના ટેબલની આસપાસ 10, 20, 25, 30 પુસ્તકો પડેલા હોય, એમને ખબર ન હોય કે મારે શું વાંચવાનું છે. ઘણી વખત એક્ઝામના આગલા દિવસે પહેલું લઈએ, બીજું લઈએ, આમાંથી આ પૂછાશે, પહેલામાંથી આ પૂછાશે, ડઝન્ટ મેટર. યુ હેવ ટુ ડિસાઇડ ફર્સ્ટ કે એક્ઝામના આગળના દિવસે મારે ફક્ત આટલું જ વાંચવાનું છે. અને આ ક્યારે શક્ય બનશે? જો અગાઉથી તમારું આયોજન હશે તો. એના પછીની જો તમને વાત કરું તો એક્ઝામના દિવસે વિદ્યાર્થી મિત્રો આપને કેવા વિચારો આવતા હોય? તમને એવું લાગે કે ચાલો ફ્રેન્ડ્સને પૂછી લઉં કે તે આ પ્રશ્ન કરેલો છે, આ એક્ઝામમાં પૂછાય એવો છે, આઈએમપી શું છે, મને આવડતો નથી તો હું કેમ સમજી શકું? આવી અનેક બાબતો વિચારમાં વિદ્યાર્થીઓને આવતી હોય ત્યારે હું આપને નમ્ર ભાવે સજેશન કરું છું કે જો તમારે એક્ઝામને આનંદમય પસાર કરવી હોય અને ખરા અર્થમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો એક્ઝામના આગળના દિવસથી વોટ્સઅપ, ફેસબુક અને ફોન 100% બંધ કરવો પડશે. એજ્યુકેશનના કામ માટે પણ નહીં, આઈએમપી માટે પણ નહીં, સમાચાર પૂછવા માટે પણ નહીં, બેસ્ટ ઓફ લક માટે પણ નહીં. તમને ગમે કે ન ગમે, ફરી કહું છું કે જો એક્ઝામના દિવસ દરમિયાન જો તમારી પાસે મોબાઈલ હશે અને એમાં વોટ્સઅપ, અધ્યર સોશિયલ મીડિયા અને કોલિંગ, જો એજ્યુકેશન સિસ્ટમ રિલેટેડ ચાલુ હશે તો તમે એક્ઝામનો આનંદ માણી શકશો નહીં અને પરિણામમાં ક્યાંક તકલીફ થવાની શક્યતાઓ રહેલી છે. કોઈ કરતું નથી પણ કરવું જોઈએ. એનાથી આગળ વધીને તમને કહું કે વિદ્યાર્થીઓને આ પ્રકારની ટેવ હોય છે કે એક્ઝામ સેન્ટરમાં પહોંચે ત્યાં સુધી પુસ્તક ખોલીને બેઠા હોય છે. કોઈ પણ સંજોગોમાં 1 કલાક પહેલા પુસ્તક છે એ તમારે છોડી દેવાની હિંમત ધરાવવી પડશે જ. જો ખરેખર તમારે સારી રીતે તમારા પ્રશ્નપત્રના જવાબો લખવા હોય તો તમારે તમારી જાત ઉપર એ વિશ્વાસ કેળવવો જ પડશે કે 1 કલાક પહેલા હું મારા અભ્યાસની તમામ વસ્તુઓ છોડી અને જે કરવું હોય તે કરવાનું. એવા દાખલાઓ મેડમ અમારી પાસે છે કે જેમણે 8 દિવસ પહેલા પુસ્તકો મૂકી દીધેલા છે, બોર્ડની અંદર ટોપ 10 આવેલા છે 8 દિવસ પહેલા. એવું જરાક પણ માની લેવાની જરૂર નથી કે છેલ્લી ઘડીએ વાંચીએ તો જ આવડે. આ બધું એના માટે છે કે જેણે આખું વર્ષ કંઈ કરેલું નથી એના માટે છે, અને એના માટે કોન્ફિડન્સ કેળવવાની જરૂર છે. એનાથી આગળ તમને વાત કરું તો એક એવી ટેવ છે કે બીજા સાથે કોમ્યુનિકેટ કરવું કે શું અગત્યનું છે. નો કોમ્યુનિકેશન. આપણે જે કરેલું એ બ્રહ્મવાક્ય એક્ઝામના આગળના દિવસે એટલું જ વાંચવાનું કે જેટલી તૈયારી આપણે કરેલી છે. માર્કેટમાંથી, સમાજમાંથી, સિસ્ટમમાંથી ક્યાંય પણ સંદેશો મળે કે આ પ્રશ્ન પૂછાય એવો છે તો એની પાછળ લાગી નહીં જવાનું. જો આપણે તૈયાર કરેલો હોય તો જ એને ફરીથી જોવાનો છે. બાકી જે વસ્તુ નથી કરેલી તૈયાર એ આગલા દિવસે ગમે તેટલા માર્ક વધારે એવો સંદેશો મળે તો પણ આપણે એ પ્રશ્નો ઉપર નજર કરવાની નથી,
અનુભવો ઉપરથી હું આપને કહી શકું કે એનાથી ફાયદો નથી થતો, નુકસાન જાય છે. એનાથી આગળ વધીને જો આપને કહું તો તમે જ્યારે એક્ઝામ હોલની અંદર પ્રવેશ કરો છો એ પહેલાં તમને એવું કહેવામાં આવે છે કે એક્ઝામ એટલે કંઈ લગ્ન નથી, એટલે તમારે શું કરવું પડે કે જૂનામાં જૂના કપડાં, લૂઝમાં લૂઝ કપડાં આવું પહેરીને જવા જવું જોઈએ. નાવ નહીં તો પણ ચાલે, આવીને ના જો, પણ પહેલાં તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે સમય બગાડશો નહીં. હું તમને એનાથી તદ્દન વિરુદ્ધ સલાહ આપું છું કે એક્ઝામના દિવસે લગ્નમાં જતા હોય એવા પણ કમ્ફર્ટેબલ, એમ નથી કે તો ફરીથી સમજજો, લગ્નમાં જતા હોય એવા એટલે તમારી પાસે જે બેસ્ટ પેર હોય, પણ તમને એક્ઝામ આપતી વખતે જો કમ્ફર્ટેબલ ફીલ થતું હોય તો સારામાં સારા કપડાં સ્પ્રે સાથે અને ડીસી સાથે કરીને જવું જોઈએ. એનો પણ એક સાયકોલોજીકલ પ્રભાવ છે. એ તમને ક્યારે સમજાશે કે તમે કોઈ મેરેજની અંદર હાઈએસ્ટ પરફોર્મન્સ ધરાવતા કપડાઓ પહેરેલા હશે ત્યારે તમારો જે કોન્ફિડન્સ હશે, અને તમે લબાડ જેવી હાલતમાં હશો ત્યારે જે કોન્ફિડન્સ હશે, એ બંનેમાં તફાવત હોય છે. તો કમ્ફર્ટેબલ કપડાં છે એ પહેરવા જોઈએ, પણ નવા કપડાં પહેરવામાં કોઈ બાધ નથી કે એક્ઝામમાં નવા કપડાં ન પહેરાય. ફરીથી તમને એક બે વસ્તુ યાદ અપાવું કે જ્યારે પેપર છે એ શરૂ થાય છે ત્યારે કોઈ પણ સંજોગોમાં પેપરને વાંચવું નહીં, પહેલેથી જ નક્કી હોય છે. અમારા શિક્ષક મિત્રો આ બધી સૂચનાઓ આપતા હોય છે કે કયો ક્વેશ્ચન છે એ પ્રથમ એટેન્ડ કરવાનો. બહુ સિસ્ટમ છે, બોર્ડે ખૂબ સરસ બનાવેલી છે. આપણે જે એક્ઝામના જે ક્વેશ્ચન્સ ઉપર જવાનું છે ક્વેશ્ચન્સ ઉપર જઈ ત્યાં ટીક માર્ક કરીએ, લખાઈ ગયો, આગળ 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 એમ વધતું જવાનું. આમ કરતાં કરતાં ક્વેશ્ચન બધા પૂરા થઈ જાય, આવડે એટલું લખી લઈએ, પરીક્ષા ખંડમાંથી બહાર નીકળીએ. એટલે સૌથી સફળ માણસ એ છે કે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળ્યા પછી એક પણ અક્ષરની, એક પણ શબ્દની કે એક પણ વાક્યની પરીક્ષા વિશે ચર્ચા ન કરવી, જરાક પણ નહીં. કે આ પ્રશ્ન આવો હતો, અઘરો હતો, સહેલો હતો, મને આટલા આવી જશે, કંઈ જ નહીં. જે આવવાનું હશે એ આવશે, તમારા કહેવાથી કંઈ આવવાનું નથી. એક્ઝામનું પેપર પૂરું એટલે એ પેપરની વાત પૂરી. તમે જો રહી જ ન શકતા હોય તો બધી જ એક્ઝામ પૂરી થાય પછી એનું જે પણ પોસ્ટમોર્ટમ તમારે કરવું હોય એ તમે કરી શકો છો. પણ જ્યાં સુધી બીજા પેપર બાકી હોય ત્યાંથી અગાઉના પ્રશ્નપત્ર માટે કોઈ જ ચર્ચા કરવી નહીં, કોઈ બહેનપણી, મિત્ર, માતા પિતા, શિક્ષક કોઈને પૂછવું નહીં. અને જો માતા પિતા, શિક્ષકો અને એમના મિત્રો પણ જો સાંભળતા હોય તો એમને પણ વિનંતી છે કે તમે એમના હિતેચ્છુ બનવાની કોશિશ કરતા નહીં, અને તમે પણ એમને કંઈ પૂછતા નહીં કે તારું પેપર કેવું ગયું, કેટલા માર્ક આવશે, કેટલા ટકા આવશે. યસ, પણ તમે એને નેક્સ્ટ પેપર માટે જે પણ ગુડ ફીડબેક છે એ આપવો હોય, એપ્રિસિએશન આપવું હોય તે આપી શકો છો. આવી ઘણી બધી બાબતો છે. ઓછા સમયની અંદર કહું તો એક્ઝામમાં આનંદ મેળવવા માટે આપણે જે તૈયારી કરતા હોય એને સ્વપ્ન જુઓ અને વિઝ્યુલાઇઝ કરો. સ્વપ્ન જોવા એટલે શું કે હું સ્વપ્નને એવી રીતે જોઉં છું કે આ એક્ઝામ પૂરી થાય પછી મારે આ પ્રમાણે એન્જોય કરવાનું છે, મારે ફરવા જવાનું છે, મારે પાર્ટી કરવા જવાનું છે, મારે કોઈ જગ્યાએ પિકનિકમાં જવાનું છે, મારે ડ્રાઇવિંગ કરવાનું છે. જે પણ આનંદ તમારે મેળવવાના હોય એ આનંદ માટેનું તમારું ડ્રીમ જો તમને નજરમાં આવશે તો તમારા ક્વેશ્ચન્સના જવાબ તમને ઓટોમેટિકલી યાદ આવશે. પણ જો તમારા મનમાં નેગેટિવ ફીડબેક આવી ગયા કે હું આનો જવાબ નહીં આપું તો મારી મમ્મી મારો વારો પાડી દેશે એવું એના મગજમાં આવ્યું, એટલે 100એ 100% જવાબ આવડવાનો નથી. એટલા માટે તમારા માઇન્ડની અંદરથી નેગેટિવ ફીડબેક કાઢવા માટે એક ડ્રીમ જોવા પડે અને બીજું વિઝ્યુઅલાઇઝેશન કરવું પડે. વિઝ્યુલાઇઝેશન એક અલગ ટોપિક છે, પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરીને અથવા તમારા એક્સપર્ટ પાસે પણ આમનું ગાઈડન્સ મેળવશો તો તમને ખબર પડી જશે. જો બેઝિક આટલી બાબતો ધ્યાનમાં રાખશે વિદ્યાર્થીઓ તો ચોક્કસપણે એ પોતાની એક્ઝામને આનંદદાયક રીતે પસાર કરી શકશે.
જી દર્શક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આપણી સિરીઝમાં આજે આપણે કંઈક અલગ રીતે એક્ઝામનો આનંદ કેવી રીતે માણીએ એ વિશેની વાત કરી રહ્યા છે. સાહેબે કીધું તેમ કે પૂરતી ઊંઘ, સંપૂર્ણ તમને ભાવતો ખોરાક એ લેવું જરૂરી છે. સાથે જ સાહેબની એક વાત બહુ ગમી, સાહેબ મારી દીકરી પણ ભણતી હતી ને ત્યારે એનો રૂમ અને એનું સ્ટડી ટેબલ આખું જ ચોપડાઓથી ભરેલું હોય. 2-3 કલાક શોધે પછી એને એવું થાય કે ભાઈ મને આ ચોપડામાંથી આ વાંચવાનું છે, એટલે એના પાછા કાપલા તૈયાર કરે અને એ બુક્સ બાજુમાં મૂકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે સાહેબે તમને જેમ કીધું તેમ કે તમે બધી જ બુકો આખા વર્ષ દરમિયાન, સાહેબ આપણું તો એવું કહેવું છે કે 2 વર્ષ દરમિયાન, એટલે 12માનો વિદ્યાર્થી છે તો 11મું અને 12મું, અને 10માનો વિદ્યાર્થી છે તો 9મું ને 10મું, તો 2-2 વર્ષ સુધી તમે ચોપડાઓ ફંફોડ્યા છે, તમે એને વાંચ્યા છે, તમે એનો સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો છે. તો નાવ હવે છેલ્લા દિવસોમાં એક એવું નાનું ડાયરી અથવા એક એવી બુક ચોક્કસથી બનાવો કે જેમાં તમે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ લખી શકો અને પરીક્ષાના સમયે તમે એ જ વાંચો, એક એવું પણ કહેવાય. સાહેબે ઘણી બધી વાતો કરી, એમાં કેટલાક વિષયો એવા આવે છે કે તમે તમારા માઇન્ડને મેડિટેશન આપો. બની શકે તો અત્યારના દિવસોમાં રોજ 10 કે 15 મિનિટ મેડિટેશનમાં બેસો, તમે જે વાંચ્યું છે એને વિઝ્યુલાઇઝેશન કરો, તમે જે જે ટોપિક ઇમ્પોર્ટન્સ તમારા, આપણું એજ્યુકેશન આમ જોઈએ ને સાહેબ તો એટલું બધું સરળ છે અને બધા જ તજજ્ઞો અલગ અલગ રીતે સમજાવતા હોય છે, એનું IMP થતું હોય છે, આનું પ્રિલિમિનરી એક્ઝામ થતું હોય છે અને વારંવાર એક્ઝામનો મુહાવરો તમે કરી ચૂક્યા છો. તો હવે ખાલી થોડુંક મેડિટેશન, થોડુંક વિઝ્યુલાઇઝેશન કરીને તમે ખૂબ સરળતાથી આ એક્ઝામ આપી શકશો. પણ સાહેબ, તમારી વાતમાં મને તમને થોડુંક એવું પૂછવાનું મન થાય કે વિદ્યાર્થીઓને તો આપણે ઘણું બધું કીધું કે ભાઈ તા આવી રીતે એક્ઝામની તૈયારી કરી શકશે, આવી રીતે ખાઈ શકશે, આવી રીતે પેપર આપી શકશે, પણ વાલીઓનું શું? કદાચ વિદ્યાર્થી કરતા વાલીઓમાં પણ એક આ બોર્ડની એક્ઝામનો હાવ હોય છે, તો આપણે વાલીઓને પણ થોડીક માહિતી આપશું. સૌથી મોટી સફળતા કે નિષ્ફળતા નું કોઈ પણ શ્રેય હોય તો એ માતા પિતાએ સ્વીકારવું જ જોઈએ. જેમ બાળકની સફળતા પાછળ જો આપણે એવું લેબલ લગાડતા હોઈએ કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, તો આપણે એવું પણ કહેવું જોઈએ કે ક્યારેક આપણું બાળક છે એ ધારેલી સફળતા ન મળે તો જાહેરમાં કહેવું પડશે કે આમાં મારી કંઈક ભૂલ છે, બાળકની કંઈ જ ભૂલ નથી. આ હું એટલા માટે કહું છું. અને જો માતા પિતાને કેવું હોય તો સૌથી પહેલી વાત હું એ કહેવા માગું છું કે તમારા ઘરનું વાતાવરણ ફ્રેન્ડલી છે એક્ઝામના સમયગાળા દરમિયાન? જો ન હોય તો સમજી લેવાનું કે નિષ્ફળતાની શરૂઆત છે એ થઈ ગઈ છે. ઘરનું વાતાવરણ એટલું સરસ અને આનંદિત હોવું જોઈએ આ સમયગાળા દરમિયાન, તો બાળક છે એને ઓટોમેટિકલી ઉત્સાહવર્ધન પોષણ છે એ મળે છે. બીજી બાબત, માતા પિતાની ખૂબ જ ખરાબ ટેવ કદાચ કેવું હોય, બધાની ન હોય, પણ ઘણા માતા પિતા એવું ઈચ્છતા હોય કે એ તરત જ પોતાના બાળક સાથે ચર્ચા કરી એમની કમ્પેરિઝન અન્ય બાળકો સાથે કરતા હોય છે. એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. આ દુનિયામાં કોઈનો ચહેરો છે એ જો સરખો ન મળી શકતો હોય તો એમની લાક્ષણિકતાઓ છે, એમની એફિશિયન્સી અલગ અલગ હોય છે. મહેરબાની કરીને તમારા બાળકની સરખામણી કદી પણ કોઈ સાથે કરવી જોઈએ નહીં. ત્રીજી, માતાની, કદાચ પિતાની નહીં પણ માતાની ટેવ હોય, એમના ફ્રેન્ડ્સને, એમના ફ્રેન્ડ્સના માતા પિતા સાથે ફોન કરીને જાણે કે આનું કેવું છે, એવું જાણવાની જરૂર નથી. એનું કેવું છે, એનું કેવું છે એને ખબર છે, તમને ખબર છે, બધાને ખબર છે. કોઈ સાથે ક્યારેય પણ એક્ઝામના સમયગાળા દરમિયાન માતા પિતાએ કોઈ સાથે ચર્ચા કરવી જોઈએ નહીં. કદાચ એવા કોઈ બિઝનેસને અસર પહોંચે એવી પણ મારે એક માતા પિતાને વાત કરવી છે કે એક્ઝામ સમયગાળામાં એક એવો ટ્રેન્ડ છે કે આપણા ઘરે બધા બેસવા આવે અને આપણા બાળકોને શુભેચ્છા આપે, સાથે કંઈ ગિફ્ટ લઈને આવે. હું આ એક કોન્ટ્રોવર્સી વાત કરું છું, કદાચ કોઈને આ વાત ન ગમે, આ મારો ફક્ત અંગત ઓપિનિયન છે કે આ સિસ્ટમમાં આપણે આપણા સગા સંબંધીઓ મિત્રોને સામેથી કહેવું જોઈએ કે તમારી શુભેચ્છા અમારી સાથે છે, અમારું બાળક સફળતા મેળવશે,
એમાં તમારું ખૂબ મોટું યોગદાન છે, પણ તમારે અમારા ઘરે અમારા બાળકને શુભેચ્છા આપવા આવવાની જરૂર નથી. કદાચ તમને ન ગમે, પણ બાળકને શુભેચ્છા આપવા આવે, એમની સાથે સમય છે એ વ્યતીત કરે, એમની સાથે ડિસ્કસ કરે, આ બધી બાબતોના કારણે બાળકના માઇન્ડમાં ક્યારેક જો કોઈ નેગેટિવ ફીડબેક જો બેસી જાય ને, તો કદાચ એમના પરિણામમાં પણ એક અસર છે એ ઊભી કરી શકે. ખૂબ પ્રેમથી સંબંધો ન બગડે એવી રીતે આ પરિસ્થિતિને એવોઇડ કરવી જોઈએ. અને માની લ્યો કરવું જ પડે એમ છે, તો માતા પિતા તરીકે તમારે કરવાની છૂટ છે, પણ બાળકોને એ સિસ્ટમમાં આ પેન લઈને બુકે લઈને આવી જાય છે એટલે રૂમમાંથી આવો, ફોટો પડાવો અને આશીર્વાદ લ્યો, એવું બાળકને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. શક્ય હોય ત્યાં સુધી આ પરિસ્થિતિ છે નિવારી શકાય. અને માતા પિતાએ પણ બાળકને એક્ઝામ પૂર્ણ થયા પછી અગાઉના પેપરની ચર્ચા એમની સાથે બિલકુલ ન કરવી. હંમેશા એને એવું લાગવું જોઈએ કે મારા માતા પિતા હું 35% લાવીશ કે 85% લાવીશ, મને એક પણ શબ્દ કહેશે નહીં. અને એવા ઉદાહરણો છે આપણે સાંભળેલા છે કે એક સારામાં સારા અભિનેતા પોતાનો બાળક છે એ ફેઇલ થાય છે તો એને 5-star હોટલની અંદર પાર્ટી કરવા માટે લઈ જાય છે અને આગળ જતા એ વ્યક્તિ સફળ થાય છે. એટલે માતા પિતાને આટલી વિનંતી છે કે શક્ય હોય એટલું હેલ્ધી એન્વાયરમેન્ટ પૂરું પાડો. અને ડર છે એ તમારો ડર છે ને એમને વધારે વિવશ કરે છે. બિલકુલ તમારી નજર એના ઉપર હોય, તમને રિસ્પેક્ટ કરતા હોય અલગ વસ્તુ છે, પણ તમારા ડર છે એના કારણે બાળક નિષ્ફળતા ન અનુભવે એ વાતનું ખાસ છે ખ્યાલ રાખશો. એક લાસ્ટમાં જે પણ એજ્યુકેશનલ સિસ્ટમ્સ સાથે જોડાયેલા છે, કોઈ વ્યક્તિગત ટીચર્સ સંચાલકો શાળા એવું નહીં, પણ પ્રત્યેક વ્યક્તિ એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલી છે. માતા પિતા પણ એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલા છીએ. મારે એક ઉદાહરણ આપવું છે મેડમ. તમને એવું પૂછવું છે કે હાઈવે ઉપર આપણે જતા હોઈએ કાર લઈને, આપણા ગ્લાસ બંધ છે, ત્યારે શાંત વાતાવરણ હોય ત્યારે ઘણી વખત એવું બને કે કોઈ ગામની પાસેથી પસાર થઈએ હાઈવે આવતો હોય તો કૂતરો છે એ પાછળ કારની પાછળ દોડે, પછી શું કરે? આપણે કદાચ ધીમી પાડીએ અથવા ન પાડીએ તો પછી કૂતરો છે એ શું કરે? થોડુંક દોડે, પછી શું કરે? પછી સ્ટોપ થઈ જાય, પછી આપણી કાર જતી રહીએ, ફરી પાછી બીજી કાર આવે, ફરી પાછો શું કરે? એ જ કરે. આવું વર્ષોથી કરે છે, વર્ષોથી, કદાચ 10 વર્ષ પહેલા પણ આ કરતા, આજે પણ કરે છે. હવે આપણે કૂતરાને પૂછતા નથી, પણ આપણે તારણ કાઢીએ તો ખબર પડે કે આ જ દિવસ સુધી આટલા વર્ષોથી એ પ્રયત્ન કરે છે, એમ છતાં પણ એને કોઈ પરિણામ મળ્યું નથી, એમાંથી કંઈ જ પ્રાપ્ત નથી થયું, તો પણ એ સુધરતું નથી કે હવે મારે આ સિસ્ટમ બંધ કરવી જોઈએ. મારી આપ સૌને વિનંતી છે કે આપણે પણ ક્યાંક બાળકોને નોન પ્રોડક્ટિવ મહેનત તો નથી કરાવતા ને? ખૂબ ગંભીરતાપૂર્વક આ વાતને લેજો, ક્યાંક આપણે પણ એ દિશામાં તો નથી ને? ખૂબ જ સરસ. આપણે આજે એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામમાં દર્શક મિત્રો ડૉક્ટર હિતેશભાઈ માખીજા સાથે આપણે આજે પરીક્ષાના હાવને બદલે પરીક્ષાને એક ઉત્સવ બનાવીએ, એન્જોય ધ બોર્ડ એક્ઝામિનેશન, એના વિશે આપણે આજે ચર્ચા કરી. અને વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને અને એજ્યુકેશન ક્ષેત્રે જે પણ લોકો જોડાયેલા છે બધાને ખૂબ સરસ અમારા માધ્યમ દ્વારા અમે માહિતી આપી છે. જો આપને અમારા આ કાર્યક્રમો જો સારા લાગ્યા હોય તો જરૂરથી અમને ફીડબેક આપજો. અમારા ફેસબુક પેજને લાઇક કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન પર ક્લિક કરજો સાથે સાથે, જેથી કરીને આવા જેટલા પણ કોઈ પણ ફિલ્ડના કાર્યક્રમો હશે એ બધા જ તમને એને ઉપર જોવા મળશે. અને અમારા આ કાર્યક્રમને જેમણે સહયોગ આપ્યો છે, સંયોજક છે, લવ એન્ડ કેર મેટર્નિટી એન્ડોસ્કોપી એન્ડ IVF સેન્ટર સુરત, ડૉક્ટર દીપ્તિબેન પટેલ એન્ડ ડૉક્ટર દીપકભાઈ પટેલ, એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જેમના કારણે અમને આજે સહયોગ મળ્યો અને અમે આખી આ એજ્યુકેશન ગાઈડ સિરીઝ અમે 15 દિવસ સુધી અમારી આ ચાલશે. બોર્ડ એક્ઝામ્સ ના વિદ્યાર્થીઓને
જેટલું અમારા તરફથી અમે પીરસી શકીએ અને જો બાળકોનું રિઝલ્ટ સારું આવે તો એ અમારે માટે ખૂબ આનંદની વાત હશે કે અમારા માધ્યમથી અમે આ કાર્યક્રમ કરીને જો રિઝલ્ટ સુધરે છે તો એનાથી વિશેષ તો કંઈ હોય જ નહીં શકે. તો દર્શક મિત્રો, આવી રીતે ફરીથી બીજા કાર્યક્રમો સાથે અમે પાછા મળશું. હિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ માહિતી આપણે પૂરી પાડી છે. તો આવી જ રીતે પાછા મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. Thank you.